સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલમાં એક 6 દિવસનું બાળક ડોક્ટરોની બેદરકારીથી મોતને ભેટ્યું હોવાનું પરિવારે આરોપ મૂકતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ નવજાત બાળક માટે મંગાવેલું બ્લડ 2 કલાક મૂકી રાખ્યા બાદ બાળક મૃત્યુ પામ્યું હોવાની પરિવારને જાણ કરાઈ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ડોક્ટરોના ઉપરાઉપરી જુઠ્ઠાણા સામે આવતા પરિવારે બાળકનું પોસ્ટમોર્ટમ સુરત સિવિલ હોસ્પિટલમાં કરાવવાનો નિર્ણય કરી સિવિલ લઈ આવતા હોબાળો મચી ગયો હતો. ત્યારે આ સમગ્ર મામલે બાળકના પિતા શેખ અરબાઝ મજીદે જણાવ્યું હતું કે તેઓ વેડ દરવાજા મન્નત બિલ્ડિંગમાં રહે છે અને લિફ્ટ ફિટિંગના કામકાજ સાથે જોડાયેલા છે. લગ્નને 1.5 વર્ષમાં પહેલા બાળકને જન્મ લીધો હતો. સ્મીમેર હોસ્પિટલમાં 11મી રાત્રે મધરાતે 3:10 મિનિટે બાળકના જન્મ બાદ ડોક્ટરો દવા શુક્રવારે રજા આપી દેવાની વાત કરાઈ હતી. ત્યારબાદ મંગળવારે રાત્રે 10 વાગે ફોન પર ટેસ્ટ માટે મોકલવાના માતા બાળકનું બ્લડ જોઈએ છે તેવું જણાવવામાં આવ્યું તો વધુમાં માતા પુત્ર બંને દાખલ હોવાનું કહેવાયું હતું. જે બાદ શેખ અરબાઝ પત્નીનું બ્લડ લઈ ટેસ્ટ માટે લેબમાં ગયા હતા. ત્યારબાદ લેબમાં મોકલવામાં આવ્યા હતા, લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે ડોક્ટરો દ્વારા લોહી ઓછું હોવાથી બાળકને લોહી ચડાવવું પડશે તેવું જણાવ્યું. ત્યારે લેબવાળા દ્વારા બાળકના 2 સેમ્પલ્સમાંથી પહેલું કયું લોહી જોઈએ તે ડોક્ટર પાસે લખાવી રાત્રે 12 વાગ્યા આવવાનું જણાવ્યું હતું. જે બાદ લોહી લેવા ગયા ત્યારે લેબ દ્વારા તેમને 1 કલાક બેસાડી રાખવામાં આવ્યા. જે બાદ ડોક્ટરોના કહેવા મુજબ તાત્કાલિક ધોરણે લોહી ચડાવવાનું હોવાથી તેઓ લોહી આપી ઘરે જતા રહ્યા હતા. જે બાદ આજરોજ વહેલી સવારે માતા બાળકના ડાયપર ચેન્જ કરવા સવારે 4 વાગે આઈસીયુમાં ગયા ત્યારે બાળકને બ્લડ ચડાવ્યા વગર રાખી મૂક્યો હોવાનું જોવા મળી આવ્યું હતું. જે બાદ સવારે 6 વાગે બાળક ગંભીર છે, ધબકારા નથી ચાલતા જણાવી તમારું બાળક મૃત્યુ પામ્યું હોવાનું ડોક્ટરો દ્વારા કહેવામાં આવ્યું હતું. આ મામલે તાત્કાલિક વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા નિવેદન લીધા બાદ પીએમ કરાવવાની વાત કરાઈ હતી. જોકે ડોક્ટરોના ઉપરાઉપરી જુઠ્ઠાણા સાંભળી અમે સ્મીમેરમાં પોસ્ટમોર્ટમ સામે વાંધો ઉપાડ્યો હતો અને બાળકના મૃત્યુનું સાચું કારણ જાણવા મૃતદેહ સિવિલ લઈ આવ્યા હતા. સિવિલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું કારણ ખબર પડશે એવું સિવિલના ડોક્ટરો જણાવી રહ્યા છે. મેં અભી આયા હું સિવિલ મેં મેરે લડકે કા પોસ્ટમોર્ટમ કરાને. મેં એકચુઅલી મેં રાત કો પહેલે 10 બજે કોલ આયા મેરે પે કે આપકે લડકે કા બ્લડ લાના હૈ और मेरी औरत का भी ब्लड लिए सैंपल चेक करने के लिए. बोले वहाँ ले जाओ टेबल पे रख दो. फिर मैं गया वहाँ टेबल पे रख के चला आया. फिर मेरे बच्चे का दिए ब्लड की अर्जेंट में आपके बच्चे का ब्लड चढ़ाना है, ब्लड लेके आइए. तो मेरे को बोले 12 बजे का टाइम दिए, 12 बजे मतलब बच्चे का जहाँ एडमिट था वहाँ पर जाने के लिए बोले थे. तो मैं 12:10 पहले पहुँच गया तो हॉस्पिटल में. तो 1 घंटा तो मेरे को खाली खड़े रखे. मैं खुद सामने से फ़ोन करके बोल रहा हूँ कि सर मैं खुशबू के हस्बैंड बोल रहा हूँ, मेरे को ब्लड लेने के लिए बुलाएं. तो 1 बजे मेरे को दिए ब्लड लाने के लिए और 1:36 पे मैंने ब्लड लाया. तो ब्लड का सैंपल देख के रख दिए, रख के फिर मेरे को बोले बाहर चले जाओ. फिर मेरी औरत ने 4 बजे गई तो बच्चे का डाइफर बदलने, तो बच्चे का डाइफर बदलते वक्त ना वहाँ ब्लड था ना कुछ भी था. मेरी औरत बोल रही है कि ना हाथ में भी कुछ भी नहीं, ब्लड चढ़ता है तो इतना बड़ा पाउच बच्चे का नहीं चढ़ जाता है, जल्दी नहीं चढ़ता है. एक से डेढ़ घंटे के अंदर इतना बड़ा पाउच नहीं चढ़ सकता है क्योंकि बच्चा का थोड़ा थोड़ा चढ़ता है, इतना तो हमको नॉलेज है. उन लोग ने मेरे बच्चे को अपने ब्लड दिया ही नहीं है क्योंकि 4 बजे मेरी औरत गई तो बोल रही है ना ब्लड था ना कुछ भी था, वहाँ बच्चे की सांस चल रही थी, डाइफर बदली फिर रिटर्न चली आई. तो उन लोग का 6 बजे कॉल आया, 6 बजे कॉल आया कि आपका बच्चा सीरियस है, हम तत्काल पहुँचे. बोले 5 मिनट रुको ट्रीटमेंट चालू है. गए ने 5 से 10 मिनट के अंदर बाहर आके बोलते आपका लड़के का डेथ हो गया है. तो हमको ना रात में इन्फॉर्म किए कि आपका बच्चे का ऐसा हुआ है, सीरियस है कुछ भी, तो हम कहीं ले जा सकते थे. वो लोग काम की जगह वो लोग अपना सोए पड़े हुए थे, कोई भी वहाँ बच्चे के पास मेरा नहीं था. जब वहाँ सिस्टर गए थे कुछ भी सिस्टर गई थी तो वहाँ कोई भी ना आदमी था ना कुछ भी था. तो क्या लगता है आपको क्या हुआ हो? मेरे बच्चे का ट्रीटमेंट नहीं हुआ है बरोबर, उन लोग की वजह से मेरा बच्चा एक्सपायर हुआ है. कहाँ पर ट्रीटमेंट नहीं हुआ बरोबर? मेडिकल कॉलेज में. यहाँ आने की वजह ये है कि मेरे बच्चे का पोस्टमार्टम करना है कि मेरा बच्चे का बरोबर इलाज हुआ है कि नहीं. ब्लड तो हमारे को 110% है कि ब्लड चढ़ा नहीं है क्योंकि रात में मेरी औरत भी गई थी तो उसको हाथ में ब्लड कुछ भी नहीं था, नाक में का पाइप भी निकाल दिया हुआ था, नाक में पाइप लगा हुआ था, लड़का शायद मस्ती में हाथ उथ में निकाल दिया था, वहाँ बच्चे को देखने के लिए भी कोई नहीं था. आपका नाम? मेरा नाम शेख अरबाज.
सूरत में कहाँ पे रहते हैं? सूरत में बेड दरवाजे पे रहता हूँ सर। क्या काम कर? मैं नया लिफ्ट लगाता हूँ, लिफ्ट का काम काज है सर। कितने दिन का ये बच्चा था? 6 दिन का। क्या नाम था बच्चा? बच्चा तो हम लोग यूँ अभी बाबू बोलते हैं, अभी तो हमने नाम रखा ही नहीं था सर, टेंशन में कि बच्चा कैसा है कैसा नहीं। और 2 दिन पहले उन लोग ने क्या बोला है कि आपको जुमेरात के दिन छुट्टी दिया जाएगा। डॉक्टर की लापरवाही? हाँ, डॉक्टर की सख्त तो पूरी लापरवाही है, क्योंकि जब उसने दिन में उसने जो बुक दिया था पीला कलर का, उसमें लिखा हुआ है कि जुमेरात के दिन आपका लड़के का और आपकी औरत का छुट्टी हो जाएगी। तो आज सुबह में कल लिखे तुम, और आज सुबह में ऐसा किस तरह हो सकता है? टाइम पर ब्लड दे दिए, टाइम पर सब कुछ दे दिए, फिर भी इस तरह नहीं होना चाहिए सर। बस इंसाफ चाहते हैं। आपकी मांग क्या है? हमको इंसाफ चाहिए सर, दूसरा कुछ नहीं। नरेश सिमरन साथी, CN24 न्यूज, सूरत। हवे जुओ देश दुनिया नी तमाम खबरों तमारी आंगणी ना टेरवे। उठावो मोबाइल अने गूगल प्ले स्टोर पर थी डाउनलोड करो अमारी CN24 न्यूज मोबाइल एप।